એલો આપણે એક્ઝામ્પલ જોયું એ જ પ્રમાણે બીજું એક્ઝામ્પલ બીજા એક્ઝામ્પલની અંદર તમારે લોકોને અહીંયા વર્ગમૂળ વાળું પદ છે નહીં એટલે વર્ગમૂળ વાળું પદ નથી તો આપણે વર્ગમૂળ વાળું પદ ન હોય ત્યારે પણ કઈ રીતે કામ કરી શકીએ એના માટે આમાં સમજ લઈએ થોડી ધ્યાન આપો તો કે 16 ના છેદમાં વર્ગમૂળની અંદર 41 માઈનસ 5 આપેલું છે તો આમાં પણ છેદની અંદર વર્ગમૂળ વાળું પદ છે એટલા માટે આપણે અનુબદ્ધકરણી લેવી જ પડશે આથી ગુણાકાર કરીને આની અનુબદ્ધકરણી આવશે વર્ગમૂળ 41 વચ્ચે માઈનસ નિશાની હોવાથી પ્લસ 5 ઉપર પણ એ જ રીતે વર્ગમૂળ 41 પ્લસ 5 ત્યારબાદ અંશનો ગુણાકાર અંશ સાથે થશે છેદનો ગુણાકાર છેદ સાથે થશે તો આપણે જોઈએ તો કે 16 કૌંસની અંદર વર્ગમૂળ 41 પ્લસ 5 છેદમાં અહીંયા તફાવતની રીત થશે તફાવતની રીત થવાનું કારણ એક જ છે કૌંસની અંદર આપેલા પદો સમાન છે પરંતુ તેની નિશાની જુદી જુદી હોવાને કારણે એની તફાવતની રીત લાગુ પડશે એટલે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો પણ એવી જ રીતે આપણે શું કરશું વર્ગ તો અહીંયા આવશે વર્ગમૂળ 41 અહીંયા આવશે 5 તો જોઈએ અહીંયા 16 ના છેદમાં સોરી 16 કૌંસની અંદર વર્ગમૂળ 41 પ્લસ 5 છેદમાં આવશે વર્ગ વર્ગમૂળ નાબૂદ થશે એટલે આવશે માત્ર 41 માઇનસ 25 તો જોઈએ આપણે કે 16 કૌંસમાં વર્ગમૂળ 41 માઇનસ 25 સોરી પ્લસ 25 છેદમાં 41 માંથી આપણે 25 ને બાદ કરવા છે તો 40 માંથી 25 જાય એટલે કેટલા આવશે 15 છેદમાં કેટલા આવશે તો કે 16 આવશે જોઈએ 16 પડી જશે જવાબ તમારો ફાઇનલ થઈ જશે વર્ગમૂળ 41 પ્લસ 5 એટલે વિદ્યાર્થી મિત્રો તમે લોકો સરળતાથી દાખલો કરી શકો પાછો એકવાર રિપીટ કરી જોઈએ વર્ગમૂળ સોરી 16 ના છેદમાં વર્ગમૂળ 41 માઇનસ 5 તમને આપેલું છે ત્યારબાદ આપણે તેના માટે વર્ગમૂળ વાળું પદ હોવાને કારણે નીચે અનુબદ્ધ કરણી લેવી પડશે બાજુમાં જ આપણે લઈ તો 16 ના છેદમાં વર્ગમૂળ 41 માઇનસ 5 ગુણ્યા વર્ગમૂળ 41 પ્લસ 5 છેદમાં એ જ પ્રમાણે વર્ગમૂળ 41 પ્લસ 5 છેદની અંદર તમારે તફાવતની રીત લાગશે એટલે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ અને ઉપરના ભાગમાં અંશનો ગુણાકાર અંશ સાથે થવાથી 16 કૌંસની અંદર વર્ગમૂળ 41 પ્લસ 5 એનો જવાબ આવશે ત્યારબાદ કિંમત પ્રમાણે તફાવતની રીતને આપણે સેકન્ડ પદની અંદર કામ કરશું તો વર્ગમૂળ 41 ને વર્ગ વર્ગમૂળ નાબૂદ થશે એટલે માત્ર 41 વધશે માઇનસ અને 5 નો વર્ગ થશે 25 41 માંથી 25 ને બાદ કરશું એટલે વધશે 16 જે ઉપરના 16 અંશમાં રહેલા 16 અને છેદમાં રહેલા 16 ઉડી જશે જેથી આખરી અને ફાઇનલ આન્સર તમને મળશે વર્ગમૂળ 41 પ્લસ 5